नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। राज्य में विधानसभा की चूंटनी नजीक आता राजकीय पक्षों कामे लाग्या छे, जेमा आ वखते पंजाब में भारे बहुमत साथ जीत नोंधाव्या बाद आम आदमी पार्टी गुजरात में पण चूंटनी ने लईने खूब ज उत्साही अने जीतनी तैयारी में लागेली छे, जेना कारणे सत्ता पक्ष भाजप में क्यांक ने क्यांक भयनो माहौल होवानुं चर्चाई रह्युं छे। जो के आम तो दरेक पार्टी हाल युद्धना धोरणे तैयारीओ करी रही छे, परंतु आ युद्धना धोरणे चालती तैयारी हवे धीमे धीमे खरेखर मां युद्ध मां ज परिवर्तित थई रही छे। कारण के 30 ऑगस्ट ना रोज एटले के मंगळवारे सूरत मां आम आदमी पार्टी द्वारा योजवामां आवेला गणेशोत्सव मां भाजप अने आपना कार्यकरो वच्चे मारामारी थई हती, जेमां आपना गुजरात प्रदेश महामंत्री मनोज सोरठिया पर असामाजिक तत्वो द्वारा जीवलेण हुमलो करवामां आव्यो हतो। हवे आ अंगे मनोज सोरठियाए मीडिया ने हुमला पछी निवेदन आप्युं छे, जेमां रिपोर्ट मुजब जाणवा मळी रह्युं छे के मनोज सोरठियाए जणाव्युं छे के मारा परनो हुमलो सुनियोजित कावतरू हतुं, तेमणे गाळा गाळी करीने धाक धमक्યો આપી હતી અને અમે ત્યાંથી નીકળી ગયા તો તેઓ દંડાઓ લઈને ધસી આવ્યા હતા અને હું ગણપતિની ઉત્સવના પંડાલના નિરીક્ષણ માટે ગયો હતો અને પહેલાથી જ ભાજપના કેટલાક લોકો ત્યાં ઊભા હતા અને અમારા કાર્યકરો સાથે મારપીટ કરી મને મારવાનું શરૂ કર્યું અને એક દંડો તો મે પકડ્યો પરંતુ બીજાએ પાછળથી માથામાં મારી દીધો હતો અને આ લોકો ફ્રસ્ટ્રેશનમાં હુમલા કરે છે। છેવટે ધમક્યો આપી હુમલાઓ કરવાનું શરૂ કર્યું, અમારો મંડપ સળગાવી દેવાની ધમકી પણ આપી હતી, ગણેશોત્સવ માટે મંડપ બાંધવામાં મુશ્કેલીઓ ઊભી હતી, પરંતુ અમને લીગલી મંજૂરી હતી તેથી તેઓ કંઈ પણ કરી શક્યા નથી અને આ લોકો પાસે ગુંડાગીરી સિવાય કોઈ પણ રસ્તો બચ્યો નથી। જનતા આ લોકોના 23 વર્ષના કુશાસનને જાણી ગઈ છે અને આ સાથે જ મનોજ સોરઠિયાએ વધુમાં મીડિયાને જણાવ્યું કે ભાજપની ટોળકી દારૂના નશામાં બેફામ થઈ ગઈ છે, કારણ કે એક જ વ્યક્તિ પર હુમલા કરનારા છૂટા ફરે છે। મારા કેટલાક સાથીઓ હુમલાખોરોને ઓળખતા હતા, પહેલા અમારા પ્રદેશ સચિવ રામ ધડુક પર હુમલો થયો હતો અને હવે અન્ય કાર્યકર્તાઓ પર પણ હુમલા થઈ રહ્યા છે। એકની એક ટોળકી દારૂના નશામાં બેફામ ફરે છે, કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવે છે અને હવે જનતા નિર્ણય લેશે ને અસામાજિક અને ગુંડા તત્વોને હરાવશે। ગુજરાતમાં મારા જેવા પોલિટિકલ એક્ટિવિસ્ટ પર હુમલો થાય છે તો સામાન્ય માણસ પર હુમલા થવા એ સ્વાભાવિક વાત છે। ન્યાય પણ ન મળે મારી ફરિયાદની ગંભીરતાને લઈને 307ની કલમ દાખલ કરો, પોલીસે રાજકીય દબાણમાં આવીને ગુનો નોંધ્યો નથી। આ ઉપરાંત મનોજ સોરઠિયાએ એમ પણ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, અમારા નેતા અરવિંદ કેજરીવાલ સાથે મારી વાત થઈ, કેજરીવાલે મને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી તો મેં તેમને કહ્યું કે એટલું બધું ગંભીર નથી, આપણે આપણા કાર્યક્રમો પર ફોકસ કરવું જોઈએ। બીજને એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।